જય કૃષ્ણ વિદ્યાર્થીઓ ધોરણ 4 વિષય ગણિતમાં આપણે ચેપ્ટર 7 જગ અને મ ભણી રહ્યા છીએ તેમાં આપણે ગયા વિડિયોમાં દાખલા નંબર 10 મિલીલીટરમાં રૂપાંતર કરો ત્યાં સુધી ભણ્યા હતા હવે આ વિડિયોમાં આપણે દાખલા નંબર 11 લીટરમાં રૂપાંતર કરો એ દાખલા સમજવાના છે એની ખાલી જગ્યા છે તો એ સમજશું હવે આપણે મિલીલીટરમાં રૂપાંતર કરો એ દાખલા શીખી ગયા તમને ખબર છે કે 3 લીટર હોય તો આપણે 3000 મિલી કરીએ અને ઉપર જે મિલી આપેલા હોય રકમમાં એ સરવાળો કરીએ તો અહીંયા તો કે તે 3000 મિલી આપેલા છે એને લીટરમાં રૂપાંતર કરવાના છે આ ઊંધો દાખલા છે કે પહેલા આપણે 3 શૂન્ય લગાડતા અને મિલીલીટરમાં ફેરવતા હવે આ મિલીલીટર છે તો એને આપણે લીટરમાં ફેરવશું બરાબર જોઈએ દાખલા તમારી સાથે પોથીમાં તમે ચેપ્ટર 7 પેજ નંબર 56 પર ખોલો એમાં દાખલા નંબર 11 છે ખાલી જગ્યા લીટરમાં રૂપાંતર કરો તો એ જોઈએ આપણે 3000 મિલી છે બરાબર ખાલી જગ્યા લીટર કેટલા લીટર થાય તો કે જે 3 શૂન્ય છે એ કાઢી નાખીએ તો શું વધે 3 બરાબર જેમ લીટર ને મિલીલીટરમાં ફેરવીએ તો 3 શૂન્ય લગાડીએ ને એ રીતે મિલીલીટરમાંથી 3 શૂન્ય આપણે કાઢી નાખીએ તો કેટલા લીટર થાય 3 લીટર કેમ તો કે એ યાદ રાખી આપણે કે 1000 મિલી બરાબર 1 લીટર અને પહેલા પણ આપણે એકમ યાદ રાખ્યો હતો કે 1 લીટર બરાબર 1000 મિલી એમ 1000 મિલી 3 મિલીલીટર ને 3 શૂન્ય કાઢી નાખીએ તો 1 લીટર થાય બરાબર એ રીતે 1050 મિલી હોય તો ખાલી જગ્યા લીટર અને ખાલી જગ્યા મિલીલીટર થાય બરાબર તો અહીંયા જે એક છેલ્લી એકમ દશકને શો એ 3 શૂન્ય છે એ સેના 3 રકમ છે સેની છે મિલીલીટર કારણ કે એની પહેલાની જે ચોથી અને પાંચમી રકમ આવે એ લીટરની આવે સમજાઈ ગયું તો અહીંયા 1 લીટર આવે અને 50 મિલી આવે કેમ તો કે જે પહેલી બીજી અને ત્રીજી એ 3 છે એ 3 રકમ છે મિલીલીટરની છે અને ચોથી ને પાંચમી રકમ હોય દાખલામાં તો એ લીટરની હોય બરાબર એટલે 1 લીટર 50 મિલી ત્યારબાદ એકમ દશકને શો એટલે છેલ્લી 3 રકમ થાય આ છેલ્લી 3 રકમ છે 3 મિલીલીટર આ 3 મિલીલીટર એટલે શૂન્ય શૂન્ય છે એટલે કઈ લખાય નહીં હવે 60 મિલીલીટર 60 અને અહીંયા શું છે 8 તો 8 લીટર બરાબર અહીંયા શું છે 8 તો 8 લીટર છે અને છેલ્લી 3 રકમ મિલીલીટરની છે એમાં 60 ત્યારબાદ અહીંયા છેલ્લી 3 રકમ 45 છે તો 45 મિલી અને તેની પહેલા શું છે 2 તો 2 લીટર બરાબર 2 લીટર 45 મિલી ત્યારબાદ છેલ્લી 3 રકમ કઈ છે તો કે 456 તો અહીંયા મિલી કેટલા આવશે 456 અને એક ચોથી રકમ કઈ છે 3 તો એ લીટરની આવશે 3 4000 મિલી બરાબર ખાલી જગ્યા લીટર જો મિલીલીટર આપે નથી તો મિલીલીટર શું છે તો કે 3 શૂન્ય છે આપણે લખીએ તો એ નહીં ન લખીએ તો કાઈ થાય અસર થાય નહીં એની પહેલા ચોથી રકમ શું છે 4 તો કે 4 લીટર થઈ ગઈ 4000 મિલી બરાબર 4 લીટર ત્યારબાદ 7000 મિલી બરાબર ખાલી જગ્યા લીટર તો કે એમાં ચોથી રકમ શું છે 7 તો 7 લીટર 7000 મિલી બરાબર 7 લીટર ત્યારબાદ 9000 મિલી બરાબર ખાલી જગ્યા લીટર તો કે 9 શું આવે અહીંયા 3 રકમ છે શૂન્ય શૂન્ય છે છેલ્લી 3 રકમ જો બધાના શૂન્ય છે તો એ મિલીલીટર કાઈ પણ છે નહીં
400 મિલી કરવાના છે તો હવે 500 મિલી વત્તા કેટલા મિલી ઉમેરી તો 1000 થાય તો કે 500 વત્તા 500 હું કરીએ તો 1000 થાય એટલે ખાલી જગ્યામાં આવશે 500 ત્યારબાદ બીજું 1 લીટર બરાબર 200 મિલી વત્તા ખાલી જગ્યા તો કે 200 મિલી માં કેટલા ઉમેરીએ તો 1000 થાય 1 લીટર એટલે 1000 મિલી કરવાના છે તો 200 માં 800 ઉમેરીએ તો 1000 થાય બરાબર તો આ ખાલી જગ્યામાં આપણે લખશું 800 હવે તમે સરવાળો કરો 200 વત્તા 800 એટલે કેટલા થાય 1000 મિલી ત્યારે 1 લીટર બરાબર 100 મિલી વત્તા ખાલી જગ્યા મિલી વત્તા ખાલી જગ્યા મિલી વત્તા ખાલી જગ્યા મિલી તો કે 1 લીટર કરવા છે એમાં 100 મિલી તમને એક વખત આપ્યા છે તો બીજા 3 મિલી ઉમેરવાના છે અને 100 તો આપેલા છે એટલે 900 કરવાના છે અહીંયા ખાલી જગ્યામાં શું લખશો તો 900 થાય અને 100 આપેલા છે એટલે 1000 મિલી 1 લીટર એટલે 1000 મિલી કરવાના છે તો અહીંયા લખાય 300 300 600 અને 300 900 300 300 600 300 900 અને 100 એટલે 1000 મિલી બરાબર 1000 મિલી થઈ ગયા હવે ત્યાર પછીનો પણ 1 લીટર એટલે 1000 મિલી કરવાના છે બરાબર 200 મિલી આપ્યા છે 200 મિલી તમને આપ્યા છે વત્તા એમાં કેટલા મિલી વત્તા ખાલી જગ્યા મિલી વત્તા ખાલી જગ્યા મિલી તો 3 વખત મિલી કેટલા ઉમેરો અને એમાં 200 ઉમેરો તો 1000 થાય બરાબર તો 800 અને 200 1000 બરાબર તો અહીંયા 200 આપેલા છે હવે 800 તમારે કરવાના છે 200 200 400 400 200 600 થયા તો હવે જી 200 કટે તો એકમાં 400 લખો એકમાં 200 લખો એટલે 500 600 અને બીજામાં 200 લખો એટલે 700 ને 800 અને 200 તો આપેલા જ છે એટલે એકમાં લખશું 400 500 600 અને 700 ને 800 અને 200 આપેલા છે 1000 થઈ ગયા 1000 એટલે 1 લીટર થઈ જાય હવે 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલી વત્તા ખાલી જગ્યા મિલી વત્તા ખાલી જગ્યા મિલી આમાં કઈ પણ મિલી આપેલા નથી તમારે 1 લીટર કરવાનું છે 3 વખત એમ ઉમેરો અને 1000 કેવી રીતે થાય તો કે 500 300 અને 200 એક વખત 500 બીજી વખત 300 ત્રીજી વખત 200 એટલે 500 300 અને 200 તો પણ 1000 થાય થાય એટલે અહીં આવશે 500 ત્યારબાદ 300 અને ત્યારબાદ 200 એટલે 300 અને 200 500 અને એમાં 500 ઉમેરી તો કેટલા થાય 1 લીટર 1 લીટર એટલે 1000 મિલી તમે 500 ને બદલે 200 લખો અહીંયા 300 લખો છેલ્લે 500 લખો તોય પણ ચાલે પછી 600 લખો 200 લખો અને 200 લખો તોય પણ ચાલે કારણ કે 600 અને 200 જો અહીંયા તમે 600 લખો પછી અહીંયા 700 800 થાય અને 900 ઓછા આમ પણ ચાલે ટૂંકમાં તમારે ત્રણ એવા અંક લખવાના કે ત્રણેયનો સરવાળો 1000 થવો જોઈએ એટલે દાખલો તમારી 1000 જગ્યા સાચી એટલે 600 700 800 900 1000 એમ પણ ચાલે બરાબર 500 300 200 ટૂંકમાં સરવાળો ત્રણેયનો 1000 થવો જોઈએ હવે ત્યારબાદ છે 17 ની ખાલી જગ્યા છે ખરા ખોટા છે સોરી ખાલી જગ્યા નથી ખરા ખોટા છે તો એ જોઈએ દવાની નાની સીસીમાં અમુક મિલી દવા હોય છે દવાની જે નાની સીસી છે એમાં અમુક મિલી દવા હોય છે કે લીટરમાં દવા હોતી નથી નાની સીસી તમને સીસીનો ઉલ્લેખ કરી દીધો કે નાની સીસી અમુક નાકમાં નાખવાના ટીપા કાનમાં નાખવાના ટીપા આવે છે નાના છોકરાને જે દવા આપવાની હોય ટીપા બે ટીપા પાંચ ટીપા એમાં આપવાનું હોય છે તો એ શેમાં હોય તો કે મિલીમાં તો લખો સાચું મિલીમાં હોય છે જે સાચું છે તેલના ડબ્બામાં તેલ લીટરમાં હોય છે તો એ પણ સાચું કારણ કે તેલનો ડબ્બો તો કે 15 લીટરનો 14.5 લીટર એવી રીતે તેલના ડબ્બામાં લખેલું હોય એનો જથ્થો કેટલો વધારે હોય છે ને એટલે તેલના ડબ્બામાં તેલ લીટરમાં હોય છે એ સાચું હવે દૂધની કોથળીમાં દૂધ મિલીમાં આવે છે કે લીટરમાં આવે છે
500 मिली मोटी कोथरी लियो तो 1 लीटर ની આવે દૂધ કે દહીં છાસ નું મોટું પાઉચ લઈ તો લીટર નું આવે નાનું પાઉચ લઈ તો 500 મિલી નું આવે એટલે લખાય મિલી અને લીટર બંને માં આવે છે મિલી અને લીટર બંને માં આવે છે મિલી અને લીટર બંને માં દૂધ નો જથ્થો આવે છે હવે દાખલા નંબર 20 છે એ આપણે નેક્સ્ટ વિડિયો માં સમજશું આ વિડિયો માં દાખલા નંબર 11 થી દાખલા નંબર 19 તમારે તમારી સ્વાધ્યાય પોથી માં સમજીને લખવાનો છે હવે દાખલા નંબર 20 છે એ આપણે નેક્સ્ટ વિડિયો માં સમજશું